સુરતમાં પતંગની દોરીને કારણે બાળકીનું મોત થવાના મામલે પોલીસે પ્રથમવાર બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, જેમાં બાળકીના પિતાનો પણ સમાવેશ થાય છે. તો આખરે કેમ નોંધાઈ છે આ ફરિયાદ, જાણીએ અહેવાલમાં. દોરીએ લીધો બાળકીનો જીવ, પ્રથમવાર પતંગબાજ સામે ફરિયાદ. પિતાની બેદરકારી ગણાય જવાબદાર. ઉત્તરાયણના દિવસો નજીક છે ત્યારે સુરતમાં પતંગની દોરીએ એક માસૂમનો ભોગ લઈ લીધો. કારમાં સવાર બાળકીના ઘડામાં દોરી આવી જવાના કારણે તેનું મોત થયું હતું. જે મામલે પ્રથમવાર અજાણ્યા પતંગબાજ અને બાળકીના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતંગની દોરીના કારણે અકસ્માત અને મોતની અનેક ઘટનાઓ બને છે, પરંતુ પહેલો કિસ્સો છે જેમાં પતંગબાજ સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે જ પોલીસે બાળકીના પિતાની બેદરકારીને પણ મોત માટે જવાબદાર ગણાવી. પિતાએ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી અને બાળકીને કારના રૂપ પર બેસાડવાને લઈને તેમની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. હાલ પતંગ રસિકો પતંગ ચડાવવામાં મશગુલ હોય છે, જેનું પરિણામ કોઈ અજાણ્યા વ્યક્તિએ ભોગવવાનો વારો આવી શકે છે, ત્યારે લોકોના સાવચેતી ભર્યા પગલાં જ તેમનું રક્ષણ કરી શકે છે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસોમાં વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું સૌથી વધુ સુરક્ષિત રહે છે, તો વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ અને ગળામાં સ્કાર્ફ રાખવું પણ સુરક્ષિત રહે છે. આવી નાની નાની બાબતો તમારો જીવ બચાવી શકે છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતમાં બાળકીનું દોરીથી ગળું કપાયું, જેમાં પતંગબાજ અને બાળકીના પિતા સામે બેદરકારી બદલ ગુનો નોંધાયો.